રમજીભાઈ, આજે ગરબી છે એની શું વિશેષતા છે અને કેટલા વર્ષ ત્યાં ગરબી થાય છે? આ ગરબી અત્યારે 98 વર્ષના મંગલ પ્રવેશ કરી રહી છે. આ ગરબીની વિશેષતા એ રહેલી છે કે તમે જોઈ શકો કે આ આધુનિક જમાનાની અંદર પણ આ ગરબીમાં માઇક નથી આવ્યા અને માતાજીની મર્યાદા રૂપે આ ગરબીમાં ટોપી પહેરવામાં આવે છે અને આ ગરબીમાં સંગીતમાં કોઈ વિકૃતિ ન પડે એનું પણ અમે ધ્યાન રાખીએ છીએ. ઘણા અમને પૂછે, રામજીભાઈ ગરબીમાં માથે ટોપી પહેરીને શું કામ રમો છો અત્યારે આધુનિક યુગમાં? તો અમે માત્ર એટલું જ કહેવાનું છે કે ટોપી એ મર્યાદાનું પ્રતીક છે, એટલે માતાજીની સામે ખુલ્લા માથે ન રમાય એટલે અમે ટોપી ધારણ કરીએ છીએ. અને આ ગરબીમાં માત્ર ને માત્ર માતાજીના ગરબા સિવાય આ ગરબીમાં કોઈ પણ લોકગીત કે અન્ય ભજનો એને કોઈ સ્થાન આપવામાં આવતું નથી. માત્ર ને માત્ર માતાજીના ગરબા જ ગાવા એ અમારો મુખ્ય આનો ઉદ્દેશ રહેલો છે. અને વિશેષમાં કે સંગીતની અંદર પણ તમે જોઈ શકો કે ત્રિવેણી સંગમ છે અમારી ગરબીમાં. ઢોલ, મજીરા અને હાર્મોનિયમ આ સંગીતની અંદર કોઈ પણ વિકૃતિ ન પડે એનું અમે પહેલેથી કાળજી રાખેલી છે, જેથી કરીને આ નિયમો અમારા ભાવિ પેઢી પણ આનું પાલન કરશે. અને લાઉડસ્પીકર ન રાખવાનું કારણ એ પણ હતું કે 4-5 ગાયક બોલે અને 200-300 જણા જે ઝીલે તો કાયમ એને માતાજીના ગરબા યાદ રહે અને એનો નાદ બ્રહ્માંડ સુધી પહોંચે. એટલે મેં આ ગરબીમાં લાઉડસ્પીકર પહેલેથી રાખ્યું છે. 98 વર્ષ થઈ ગયા તો આ ગરબીની અંદર માઇક નથી આવેલું. આ ગરબીની વિશેષતા રહેલી છે. કોળી સમાજ દ્વારા અહીંયા ચાલતી ગરબી જે આજ 98 વર્ષમાં પ્રવેશે છે અને અહીંયા કોઈ જાતનો સાઉન્ડ સિસ્ટમ અથવા તો કોઈ જાતનું કંઈ વાજિત્ર અને ઢોલ ઉપર જ રમાડે છે અને કોઈ પણ જાતનો ઘોંઘાટ વગર માતાજીના ગરબા જેવા કે મોઢેથી બોલીને બધા રમે છે. અને અમારા સમાજનું આ ગૌરવ કહેવાય એક કે એટલા વર્ષથી અમારા દાદા, મારા પપ્પા અને આજે હું અને અમારી આવનારી પેઢી આ બધું જાળવી રાખે અને આ બહુ સારી અમારી ગરબી છે.
કેટલા વર્ષથી નહીં, અહીં તો નાનપણથી 1981 સાલની ગરબી થઈ છે. એનાથી હું નાનકડો છું એટલે મારો જન્મ 1961માં રહ્યો છે. આ ગરબીને 100 વર્ષ પૂરા થશે ખરેખર. અહીંયા ગાવાની બહુ મજા આવે છે. હું નાનો હતો ને ત્યારનો અહીં આવું છું અને મને રમતા તો નહોતું આવડતું પણ ગાતા આવડતું હતું એટલે ગાવા માંડ્યો. અને અહીંયા એક બીજી વસ્તુની મહત્ત્વની વાત એ છે તમે કે અહીં જેટલા ગાય છે ને એ બધા સામે ઝીલે છે. મહત્ત્વનું આ છે, કાંઈ પણ કોઈને ગરબા આવડતા નહીં હોય પણ આ જેટલા રમે છે એટલા ગરબા ઝીલે છે. અને તમે દર્શક મિત્રો બધાને અભિનંદન આપું છું કે તમે માતાજીના આ ગરબા સાંભળો છો, જુઓ છો અને આવો અમારા ભદ્રકાળી માતાજીના મંદિરમાં.